શીતલ શાહ દેરાસરમાં પાઠશાળા ચલાવે છે. પોતાના બાળકને ધાર્મિક જ્ઞાન આપવાથી શરૂઆત કરી હતી. આજે આસપાસ અને અડોસ પડોશના લગભગ 40 થી 50 છોકરાઓને ધાર્મિક જ્ઞાન આપે છે. આજે તમે જોઈ રહ્યા છો એ છે ક્રીના શાહનો પરિચય. આમ તો એક ગૃહિણી છે, પણ સમયનો બહુ જ સરસ રીતે સદુપયોગ કરે છે ક્રીના. પણ હવે આવનારા અડધો કલાકનો કેવી રીતે સદુપયોગ કરે છે ક્રીના અને શીતલ એ જોઈએ. ભાવનગરમાં શરૂ કરીએ ડેલી બોનસ. ભાવથી ભરેલું, ભાવ ભીનું, ભાવ સભર. ફરી એકવાર આમંત્રણ આવી ગયું છે અને અમે આવી ગયા છીએ ભાવનગર. ભાવનગર ડેલી બોનસ ની શરૂઆત કરીએ આપણે ભાવનગરમાં. અને ભાવનગરના આજના બંને પાર્ટિસિપન્ટને મળી લઈએ. આજના ફર્સ્ટ પાર્ટિસિપન્ટ છે ક્રીમા શાહ અને સેકન્ડ પાર્ટિસિપન્ટ છે શીતલ શાહ. એમ તો મેં થોડું ઘણું જાણ્યું તમારા વિશે કે તમે પાઠશાળા ચલાવો છો અને તમારી પણ હોબી મેં જોઈ પ્રતિમ છે, જે તમે ફ્રેમ્સ બનાવો છો, ફોટો ફ્રેમ તમે બનાવો છો, ખૂબ સુંદર બનાવો છો. હસબન્ડે પણ કહ્યું કે બહુ જ સરસ બનાવો છો. એ ફ્રેમની વાત નહોતા કરતા, પણ એની વેઝે જેની વાત કરતા હતા એ. તો આ ક્વોલિફાઈંગ ગેમ એવી છે કંઈક કે એમાં તમારા હસબન્ડનો સપોર્ટ જરૂરી છે. એટલે મારે એ જાણવું છે કે હસબન્ડ એમ રિએક્ટિવ છે જનરલી ઘરમાં, એક્ટિવ નહીં રિએક્ટિવ. હું તમને ડિટેલમાં સમજાવું. શીતલ, કેટલા વર્ષો થયા લગ્નને? 14 કમ્પ્લીટ. 14, અચ્છા, ઓકે. તો કઈ ક્વોલિટી એમની બહુ ગમે છે? એને ક્યારેય ગુસ્સો જ નથી આવતો, એમ ટુ ગુડ નેચર. હજી સુધી માં 14 યર્સ માં એને ક્યારેય ભી ગુસ્સો જ ન થાયો. ડેલી બોનસ ના લગભગ 600 એપિસોડ થયા. બહેનોને પૂછીએ કે હસબન્ડ નો કયો નેચર બહુ ગમે, ગુસ્સો જ નથી આવતો. આ એક કોમન ફેક્ટ છે. એટલે ફેક્ટ બધાના ઘરમાં હોય છે બેન. બહાર ભલે હસબન્ડ ગુસ્સા વાળા હોય, ઘરમાં વાઈફ એમ જ કે ગુસ્સો જ નથી આવતો. એવું નહીં, મારી પર ની કોઈ ની ફેમિલી મેમ્બર ના કોઈ ની પર એને ગુસ્સો નથી આવતો. ઓકે, ધેટ્સ વન્ડરફુલ. અને તમારે ગુસ્સો જ નથી આવતા. મેં કહ્યું ને કે 600 એપિસોડ થયા, જનરલી બધામાં જ આવું હોય છે. એનું કારણ છે, એવું કહેવાયું છે આટલા વર્ષોથી આપણા વડીલોએ, આપણા વડવાઓએ પણ એવું કહ્યું છે કે જે ઝેર પી ગયા એમને દેવોના દેવ મહાદેવ કહેવાય છે. કે જે ઝેર પી ગયા એમને દેવોના દેવ મહાદેવ કહેવાય છે, અને લગ્ન પછી જે ગુસ્સો પી ગયા એમને પતિદેવ કહેવાય છે. તો આ જાણવા પાછળનું કારણ એ હતું કે તમારા હસબન્ડ એમ તો રિએક્ટ નથી કરતા કોઈ પણ સિચ્યુએશનમાં, એ મેં જાણ્યું. જે 90% હસબન્ડમાં એક કોમન ક્વોલિટી હોય છે કે કંઈ પણ કે વાઈફ રિએક્ટ નથી કરતા, એ જ શાંત ઘરની નિશાની છે. તો આમાં પણ હવે તમારા હસબન્ડ રિએક્ટ નહીં કરે તમારા બંનેના, કારણ કે તમારા બંનેના હસબન્ડને ખબર છે કે અમે શર્ટના કોલરમાં, ખિસ્સામાં કે પેન્ટના ખિસ્સામાં, શર્ટના ખિસ્સામાં, શર્ટની બાઈમાં, ક્યાં કઈ જગ્યા ઉપર ડેલી બોનસનો ડી છુપાડ્યો છે એ તમારા હસબન્ડને ખબર છે અને મને ખબર છે, બીજા કોઈને ખબર નથી. અને મને એટલો વિશ્વાસ છે તમારા બંનેના હસબન્ડ પર કે એ રિએક્ટ કરશે નહીં. કોના હાથમાં સૌથી પહેલા ડેલી બોનસનો ડી આવે છે એ જોઈએ. એ થઈ જશે ક્વોલિફાઈડ. હાથમાં છે કે આખા બોડીમાં, કોઈ પણ જગ્યા ઉપર, ખિસ્સામાં, કોલરમાં, ક્યાંય પણ ધ્યાન રાખજો. એમણે કહ્યું ધ્યાન રાખજે, બરાબર છે. એટલે આમાં કોઈ કદાચ ગુસ્સો હોય આજનો, બરાબર છે, તો ખાસ ગળામાં છોટ છોટ ના કરતા. એનીવેઝ, સો રેડી બંને જણ? રેડી સ્ટેડી એન્ડ ગો. હા હા,
નીચે લાગી પડ્યા છે. ઓકે વન્ડરફુલ. શીતલ તમારા હાથમાં આવી ગયો છે ડેલી બોનસનો ડી, એટલે તમારી સાથે રમીશું આપણે પૂરા 10,000 રૂપિયા માટે ડેલી બોનસ. પણ તમારે ખરેખર સર થેન્ક્સ કહેવું જોઈએ અમને. હા, કેટલા વર્ષ પછી આજે પગે પડ્યા. એ વાત તો જે સાચી છે, પગે તો નથી પડ્યા. હા, પણ આજે ખરેખર ગભરામણમાં આવી ગયા હતા, ગભરાઈ ગયા હતા. સિરિયસલી, તમે ખિસ્સા ચેક કરવાનું જે શરૂ કર્યું, બરાબર છે, થેન્ક ગોડ તમે આ ઉપરનું ખિસ્સું ચેક ના કર્યું. તમે ઉપરનું ખિસ્સું છે ગભરામણમાં આવી ગયા હતા. કેમ એટલું બધું ગભરાતા હતા? કોનો ફોટો રાખ્યો છે? આ કોનો ફોટો છે? મને એમ કે મજાક કરતા છે. ઓહ, આ એટલે ગભરાતા હતા ક્યારના કે આ કોનો ફોટો? એનીવેઝ, જે પણ હશે તે, જેનો પણ ફોટો હશે મારે એટલે હવે હું જોઈ તો લઉં. ઓકે, હા, જોઈ લો જોઈ લો. અને તમે એ ફોટો જોઈ લો, બંધુઓ એમને ફોટો જોઈ લેવા દો, ત્યાં સુધી તમે જોઈ લો અને જાણી લો નેસેસિટી રાઉન્ડના રૂલ. નેસેસિટી રાઉન્ડ. આ રાઉન્ડ ટોટલ 2,000 રૂપિયાનો રહેશે, જેને જીતવા માટે તમારે 2 પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. દરેક પ્રશ્ન તમને 1,000 રૂપિયા જીતાડી શકે છે. એલિમિનેશનથી બચવા માટે અને કમ્ફર્ટ રાઉન્ડમાં એન્ટર થવા માટે તમારે મિનિમમ 1 સવાલનો સાચો જવાબ આપવો પડશે. બેટા ફેરવી નાખવા માંડો. ફિલ્મી પંચાત. શીતલબેન, એક હું ફિલ્મનો ડાયલોગ બોલીશ, ડાયલોગ ધ્યાનથી સાંભળજો, એ પછી હું તમને સવાલ પૂછીશ. એક બહુ જ સુપ્રસિદ્ધ ડાયલોગ છે, આપકે પાંવ દેખે બહોત હસીન હૈ, ઇન્હે જમીન પે મત ઉતારીએગા મેલે હો જાયેંગે. આ ડાયલોગ બહુ જ નોન ડાયલોગ છે. આ ડાયલોગ કયા સુપ્રસિદ્ધ અભિનેતાના મુખથી બોલાયો છે? અને તમારા ઓપ્શન્સ છે અમિતાભ બચ્ચન, રાજકુમાર, રાજ કપૂર કે અનિલ કપૂર. અમિતાભ બચ્ચન, રાજકુમાર, રાજ કપૂર અને અનિલ કપૂર. રાજ કપૂર. ફાઇનલ જવાબ? ફાઇનલ જવાબ. આપકે પાંવ દેખે બડે હસીન હૈ, ઇન્હે જમી પે મત ઉતારીએગા મેલે હો જાયેંગે. મેલે મેલે. અને આ અવાજ રાજ કપૂરનો નથી, રાજકુમાર સાહેબ આ ડાયલોગ બોલ્યા હતા. રાજ કપૂરને કુપારમાં મને બહુ કન્ફ્યુઝન થતું હતું કે એ બેમાં નામમાં એમ ખ્યાલ જ હતો કે એ બોલ્યા. ખ્યાલ જ હતો, પણ મેં એમ જ, મને એવું થયું, મને મને ખ્યાલ જ હતો, પણ મને એમ થયું કે હું એક સવાલનો જવાબ ખોટો આપી દઉં. બેમાં કન્ફ્યુઝન થોડું હતું મને. એનીવેઝ, હજી બીજી બે ઓપોર્ચ્યુનિટી છે, પણ હવે બહુ તમે એવું ના કરતા કે મને મન થયું બીજા સવાલનો પણ ખોટો જવાબ આપી દઉં, એવું હવે ના કરતા, હવે એવું મનને ના થવા દેતા, હવે સાચો જવાબ આપજો. બેટા ફરી એકવાર ફેરવી નાખવા માંડો. યાદ રાખો, ઇઝી છે હે ને? ખુશ થઈ ગયા બેન, ચાલો યાદ રાખો. આવ્યું ઇઝી છે, ઘણા બધા લોકોની આ જ કમ્પ્લેન આવી, બહુ ઇઝી છે, એટલે અમે 1 મિનિટની જગ્યા પર હવે 10 સેકન્ડ કરી નાખી છે. અહીંયા હું કંઈક કહીશ, કંઈક બોલીશ, હું જે પણ બોલું ધ્યાનથી સાંભળવાનું અને એમાંથી જ હું કંઈક તમને સવાલ પૂછીશ. ધ્યાનથી અને સાંભળવાનું અને એને યાદ રાખવાનું. ધ્યાનથી સાંભળજો. શીતલબેન સવારે ઉઠ્યા, ચા બનાવી, પછી પૂજા કરી, પછી ચા પીધી, પછી નાસ્તો કર્યો, પછી છોકરાઓને સ્કૂલ માટે તૈયાર કર્યા, પછી હસબન્ડનું ટિફિન બનાવ્યું અને પછી બ્યુટી પાર્લરમાં ગયા. તો મને એ જણાવો 10 સેકન્ડમાં કે સવારે ઉઠીને ચા બનાવ્યા પછી શીતલબેને શું કર્યું હતું? યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. ચા બનાવી, પછી પૂજા કરવા. પૂજા કરી, વન્ડરફુલ, રાઈટ આન્સર. યાદ રાખી લીધી. શ્વાસમાં શ્વાસ આવ્યો. શ્વાસમાં શ્વાસ આવ્યો. હવે વધારે શ્વાસમાં શ્વાસ આવવા દો. આ 1,000 રૂપિયાનો શ્વાસ આવ્યો, હવે 2,000 રૂપિયાનો શ્વાસ આવવા દો. એના માટે બેટા ફરી એકવાર ફેરવી નાખતું ભમરડો. રાઈટ યા રોંગ? શીતલ, અહીંયા હું તમને 3 વાક્ય કહીશ, 3 વાક્ય સાચા છે કે ખોટા છે એ તમારે મને જણાવવાનું રહેશે.
એમ તો પાઠશાળા ચલાવો છો, હા પાઠશાળામાં છોકરાઓ સાથે તમે રાઈટ યા રોંગ ધર્મનું રાઉન્ડ રમતા જ હશો કંઈક ને કંઈક રીતે, બરાબર છે? તો આજે એ રાઉન્ડ હું તમારી સાથે રમીશ. ઓકે, મહાવીર સ્વામીનો જન્મ રાજસ્થાનમાં થયો હતો, રાઈટ યા રોંગ? બીજું, મહાવીર સ્વામીની માતાનું નામ ત્રિશલા હતું, રાઈટ યા રોંગ? ઓકે, મહાવીર સ્વામી જૈન ધર્મના 23મા તીર્થંકર હતા, રોંગ? 24મા તીર્થંકર, બિલકુલ સાચો. ત્રણે ત્રણ વાક્ય સાચા તમારા. બંધુ, એમનું પૂરેપૂરું 2000 રૂપિયાનો બોનસ લાવવામાં આવે, પ્લીઝ. પૈસા હું મમ્મીના હાથે લઈશ, કેમ કે મમ્મી જે આ જોવાની શરૂઆત મમ્મીએ જ કરી છે, કેમ કે 9:30 વાગે એટલે મમ્મી બસ બેસી જ જાય, ડેઈલી બોનસ આવશે, કોઈ ની બીજી કોઈ ચેનલ જોવાનું નથી, એટલે આ પૈસા હું મમ્મીના હાથે જ લઈશ. એટલે પાછું કહી દીધું કે આ પૈસા હું મમ્મીના હાથે લઈશ, મમ્મીને આપીશ નહીં, લઈશ તો ખરી જ, તો મમ્મી લઈને એમને આપી દો. તમે જા, ના ના આપી દો, હવે આપી દો, ઘરે જઈને એને જ આપવાની, તો એને જ. શીતલબેન, શરૂ કરીએ તમારી સાથે ભાવનગરમાં કમ્ફર્ટ રાઉન્ડ. પણ કમ્ફર્ટ રાઉન્ડમાં કઈ બે ગેમ આવશે નક્કી કરશે આ ડાઈસ. ફેરવી નાખો ડાઈસ. ખેલ ખેલ મેં, અને હવે બીજી ગેમ કઈ આવે છે એ જોઈએ. ફરી એકવાર ફેરવી નાખો. ગીત ગાતા ચલ, ખેલ ખેલ મેં અને ગીત ગાતા ચલ, શરૂ કરીએ તમારી સાથે કમ્ફર્ટ રાઉન્ડ. પણ એ પહેલા જાણી લઈએ બંધુઓ કમ્ફર્ટ રાઉન્ડના રૂલ્સ. કમ્ફર્ટ રાઉન્ડ, આ રાઉન્ડ ટોટલ 3000 રૂપિયાનો રહેશે. જેને જીતવા માટે આ રાઉન્ડની બંને ગેમ્સ જીતવાની રહેશે. દરેક ગેમ તમને 1500 રૂપિયા જીતાડી શકે છે. એલિમિનેશનથી બચવા અને લક્ઝરી રાઉન્ડમાં એન્ટર થવા તમારે મિનિમમ 1 ગેમ જીતવી પડશે. શીતલબેન, શરૂ કરીએ તમારી સાથે કમ્ફર્ટ રાઉન્ડની ફર્સ્ટ ગેમ ખેલ ખેલ મેં. અને અત્યાર સુધી જે કરતા આવ્યા છો એનાથી થોડુંક ઊંધું કરવાનું છે. ઓકે, અહીંયાથી નોટને સિક્કા કાઢ્યા જ છે, આજે અંદર નાખવાના છે. પણ એ સિક્કા હશે આ ડેલી બોનસના. આ ડેલી બોનસના કોઈન તમારે આ ખિસ્સામાં નાખવાના છે અને 1 મિનિટમાં તમારે 3 સિક્કા આ ખિસ્સામાં નાખવાના છે. સમજી ગયા? યસ. તમારા હસબન્ડ આ રીતે ઊભા હશે, તમે આ રીતે ઊભા હશો, અને તમે સ્ટૂલ રાખો પડશે. હાઈટ પ્રોબ્લેમ, હાઈટ પ્રોબ્લેમ તો ઈઝીલી જશે. એની ચિંતા નહીં કરો, એ આજ સુધી ઝૂકતા જ આવ્યા છે, આજે પણ ઝૂકી જશે. અને બીજી વાત ખાસ સાંભળજો, આ હાથથી સિક્કો નાખવાનો નથી, આ હાથે સિક્કો નાખવાનો છે જોયા વગર. રેડી શીતલ, યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. રિઝલ્ટ તમને જણાવું એ પહેલાં તમને કહી દઉં કે ગેમ હતી પોકેટમાં સિક્કો નાખવાની, નહીં કે સિક્કો મૂકવાની. એટલે કે અહીંયાથી આઈ શો યુ, આ રીતે તમારા હસબન્ડ ઊભા હતા. ઓકે, આ રીતે તમારે સિક્કો નાખવાનો હતો, એમનું આમ ખિસ્સું શોધીને અંદર મૂકવાનું નહોતું. ઓકે, એટલે એવા સિક્કા કે જે તમે ખિસ્સું શોધીને અંદર મૂક્યા હતા એ હું આમાંથી બાદ કરી નાખીશ, અને જેની સંખ્યા છે 6. 1, 2, 3, 4, 5, 6. તો હવે જોઈએ કે રિઝલ્ટ શું છે. 1, 2,
3, 4, and 5. જીતી ગયા છો 1500 રૂપિયાનું બોનસ. જોરદાર તાળીઓ થઈ ગયા બેન માટે. પણ હવે પૂરેપૂરા 3000 રૂપિયાનું બોનસ જીતે છે કે નહીં એ જોઈએ. શરૂ કરીએ કમ્ફર્ટ રાઉન્ડની સેકન્ડ ગેમ, ગીત ગાતા ચલ. ઓકે, રેડી? યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. મેં તમારે દિલ મેં તેરે દિલ મેં નાખો તુછે તમારું मैंने प्यार तुम्ही से किया है, मैंने दिल भी तुम्ही को दिया है. अब जाए जो हो जाए, से दुनिया से अब न करूं, तुझी से मैं प्यार करूं. हैं सुबह जो सासु तो बहुनी एक एक हरकत समझे बे. एक बात कहूं तुमने, તમે અત્યારે ધર્મની પાઠશાળા તો ચલાવો છો, સાથે સાથે ફિલ્મની પાઠશાળા ચલાવો. બહુ સરસ નોલેજ છે. હા, મેને પ્યાર તુજી સે કિયા હૈ, મેને દિલ ભી તુજી કો દિયા હૈ, ઓર પૂરે પૂરા 3000 રૂપિયા કા બોનસ ભી દિયા હૈ. ઓ ભાઈ, હેડો તાર લેકે આવો 3000 રૂપિયા કા બોનસ. મની બોક્સ લાવવામાં આવે બંધુઓ. આનાથી જોરદાર બૂમો પડવી જોઈએ ત્યારે કે જ્યારે શીતલ અહીંયાથી પૂરેપૂરા 10000 રૂપિયાનું બોનસ જીતીને જાય. હા શીતલબેન, તમે માત્ર એક પગલું દૂર છો 10000 રૂપિયાથી. પૂરેપૂરા 5000 રૂપિયાનું બોનસ તમે જીતી ગયા છો. ભાવનગરમાં શરૂ કરીએ સુપર ડુપરથી પણ ઉપરનો રાઉન્ડ, લક્ઝરી રાઉન્ડ. અને લક્ઝરી રાઉન્ડની લક્ઝરી ગેમ શું છે એ આપણે જાણી લઈએ. એક મિનિટ, મારે એક સોમ ભાઈ એક વાત કરવી છે. અમે મર્ચન્ટ પાર્કમાં એક પાઠશાળા ચાલે છે, કે મારા સાસુ હેન્ડલિંગ કરે છે. ઓકે, આમાં વીકમાં એક દિવસ અમે ગેમ રમાડીએ છીએ. અમે જેટલી બધી ગેમ રમાડીએ છીએ બધી તમારી જ ગેમમાંથી અમે નોટ કરીએ છીએ અને બધાની ગેમ રમાડીએ છીએ. ના, ધેટ્સ વન્ડરફુલ, થેન્ક યુ. મારા હસબન્ડ વધારે સપોર્ટ કરે છે, ઈ જ ગેમ રમાડે છે. ઓકે ઓકે, તો હવે આ જે ગેમ છે એ પણ બહુ સિમ્પલ છે. પાઠશાળામાં નાના છોકરા આવતા હશે, આમાં કેવું છે બેટા, આ બોલ લઈને બોટલ પાડવાનું તો ફાવે ને, ફાવે ને? બસ, તો પછી આ જ કરવાનું છે. એક મિનિટનો સમય છે. જે સૌથી પહેલા 3 બોટલ પાડી દેશે, એટલે કે ક્રીમા કે પછી શીતલ, જે પણ સૌથી પહેલા 3 બોટલ પાડી દેશે એમને મળશે પૂરા 5000 રૂપિયાનું બોનસ. આમાં કેવું છે કે હસબન્ડ પણ વાઈફને થોડોક સપોર્ટ કરશે. આજે કામ ધંધો છોડીને અહીંયા આવ્યા છે તો થોડોક તો સપોર્ટ કરશે. ઓકે, આમાં કેવું કરવાનું છે કે ધારો કે હું હસબન્ડ અને તમે વાઈફ. ધારો કે ઓકે, વાઈફ હસબન્ડની પાછળ આવી જશે. ઓકે, અને માથું અહીંયા પર મૂકી દેશે જેને કારણે વાઈફને દેખાશે નહીં. હસબન્ડ એમના વાઈફના હાથથી આમ થ્રો કરશે અને બોટલને પાડશે. વાઈફને દેખાશે નહીં, હસબન્ડને દેખાશે અને વાઈફના હાથ હશે. તો જોઈએ બંધુઓ કોને મળે છે પૂરા 5000 રૂપિયાનું બોનસ. પણ એ પહેલા જાણી લઈએ આપણે લક્ઝરી રાઉન્ડ ના રૂલ. લક્ઝરી રાઉન્ડ, આ રાઉન્ડ 5000 રૂપિયાનો રહેશે. જેને જીતવા માટે તમારે પ્રતિસ્પર્ધી સામે એક ચોક્કસ સમય મર્યાદામાં ગેમ જીતવાની રહેશે. યોર ટાઈમ વિલ સ્ટાર્ટ ઇન 5 4 3 2 1 એન્ડ ગો. તમારી બોટલ પાડવાની. ઓ વન્ડરફુલ. પોઝિશન આગળ નહીં આવતા, આગળ નહીં આવતા ત્યાં જ. વન્ડરફુલ. Three, two, one, go!
બોટલ. આજે શીતલ પૂરેપૂરા 10,000 રૂપિયા અને તમારી વચ્ચે એક બોટલ આવી ગઈ. બે બોટલ તમે બહુ સ્પીડમાં પાડી દીધી, એક બોટલ પાડવા માટે તમારી પાસે ઘણો સમય હતો. હા, પણ કઈ વાંધો નહીં, શીતલ અને ક્રીમા માટે જોરદાર તાળીઓ દઈએ. ડેલી બોનસમાં બંધુઓ ભાગ લેવો હોય તો લખી લો અમારી ડિટેલ. ડેલી બોનસમાં તમે પણ ભાગ લેવા માંગતા હોય તો SMS કરો BONUS બોનસ સ્પેસ તમારું નામ સ્પેસ શહેરનું નામ લખી અમને મોકલી આપો 56060 ઉપર. સોમવાર અમે લોકો બધા તમને કંઈક ને કંઈક દેવા માંગે છે. થેન્ક યુ સો મચ બેન, થેન્ક યુ સો મચ. સ્પેશિયલ હેતવીએ તમારા માટે કાર્ડ બનાવ્યું છે. હેતવીએ મારા માટે કાર્ડ બનાવ્યું છે, વન્ડરફુલ, ક્યા બાત હૈ. ટુ ડેલી બોનસ વેલકમ ટુ ભાવનગર. થેન્ક યુ સો મચ. ઓકે, એક જ મિનિટ ઓપન કરી શકું આને? શ્યોર. થેન્ક યુ સો મચ ભાવનગર, થેન્ક યુ સો મચ. આવજો ભાવનગર, આવજો.